ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ ધીરેનભાઈ ઠક્કર પરિવારના સહયોગથી સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે બાળકોને પિચકારી રંગનું વિતરણ કરાયું. ભુજ શહેરના બાળકોને રંગ પિચકારી ફુગાનું વિતરણ ધૂળેટીને અનુલક્ષીને આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. લોહણા સમાજના આગેવાન અને સામાજિક પ્રવૃત્તિના પ્રણેતા સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણીની યાદમાં આ સમગ્ર કામ કરવામાં આવ્યું હતું. ખાસ કીટ તૈયાર કરી અને બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરસેવક અને ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ ધીરેનભાઈ ઠક્કર તરફથી સમગ્ર વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળને સુપ્રત કરી અને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક અંતાણી, જયંતિભાઈ ડુંડિયા, કાર્તિક અંતાણી, નયન શુક્લ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, તરુણ સોની, હિંમતભાઈ નાઈ, સ્મિતાબેન અંતાણી, ઉમાબેન સોની, રિયાબેન ઠક્કર, ભૂમિબેન અંતાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને સૌ પ્રત્યે આભારની લાગણી ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આવતીકાલે થનારી હોળીના નિમિત્તે સત્યમ સંસ્થા તથા તાનારીરી મહિલા મંડળ જે દર વર્ષે ઝુંપડપટ્ટીના ગરીબ બાળકો જે હોળીનો તહેવાર માણી શકતા નથી એવા બાળકોને દર વર્ષે જે રીતે અપાય છે તે રીતે જ કલરની કીટ, પિચકારી તથા અલ્પાહાર, ચોકલેટો અને કેડબરી સહિતની તમામ વસ્તુઓ સત્યમ સંસ્થાના અધ્યક્ષ શ્રી દર્શકભાઈ અંતાણી તરફથી આપવામાં આવી હતી. બધા એમાં દાતાઓના સહયોગમાં સંસ્થાના ત્યાંના જ શાળાના આખો પરિવાર, ઝુંપડપટ્ટી વિસ્તારની શાળાના પરિવારના શિક્ષકો, પછી હું જાતે મારા હાથે પણ મેં થોડુંક ધર્મનું કાર્ય કર્યું છે. ભુજ શહેરની અંદર સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને ભુજના જાણીતા વેપારી આગેવાન ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની યાદમાં આજે હોળી અને ધૂળેટીનો પ્રસંગ છેવાડાનો બાળક પણ આનંદથી ધૂળેટી ઉજવી શકે તે માટે અહીં આજે ખાસ એક કીટ તૈયાર કરી અને બાળકોને આપવામાં આવી છે. આ કીટ ખાસ ધીરેનભાઈ ઠક્કર એટલે કે ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા ખાસ તૈયાર કરી દેવામાં આવી છે અને આજે